સ્થાનિકોમાં લોક જાગૃતિ આવે અને અશાંત ધારા શું છે તેનાથી માહિતગાર થાય તેવા આશય સાથે હિન્દુ જાગરણ મંચ દ્વારા ભરૂચના વિવિધ અશાંત ધારાના સમાવિષ્ટ વિસ્તારોમાં મહા આરતીનું આયોજન કરાયું હતું. ભરૂચમાં 3 પોલીસ સ્ટેશનની હદમાં રાજ્યના મહેસૂલ વિભાગે અશાંત વિસ્તાર ધારો લાગુ કર્યો છે. ભરૂચના જૂના શહેરી વિસ્તારમાં એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા 12-13 વિસ્તારોને આ એક્ટ હેઠળ સમાવી લેવાયા છે. અશાંત વિસ્તાર ધારા હેઠળ કોઈ મુસ્લિમ વ્યક્તિ પોતાની મિલકત હિન્દુને વેચી ન શકે, ભાડે ન આપી શકે, ટ્રાન્સફર પણ ન કરાવી શકે. આ જ પ્રમાણે હિન્દુઓ પર પણ તે છતાં છેલ્લા થોડા વર્ષોમાં ભરૂચના જૂના વિસ્તારોમાં રહેતા હિન્દુઓ મિલકતો મુસ્લિમોને વેચીને નવા વિસ્તારમાં જતા રહ્યા. ભરૂચના આ વિસ્તારમાં તંત્ર દ્વારા અશાંત ધારા હેઠળ જૂની કોર્ટ, પશ્ચિમ ચુનારવાડ, કબૂતરખાના, કાચલીપીઠ, કોઠી રોડ, જાલિયા મસ્જિદ, સોનેરી મહેલ સર્કલ, દાંડિયા બજાર, હાજીખાના બજાર, મુસાફિરખાના સ્ટેશન, ફાટા તળાવ અને કસક મચ્છીવાડને સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કાયદો ઘડ્યા પછી પણ હાથીખાના અને બીજા વિસ્તારોમાં કાયદાનું પાલન ન કરીને મકાનોનું વેચાણ તથા ભાડે આપવાનું કામ થતું હોવાથી સ્થાનિકો દ્વારા અવારનવાર પ્રશાસનને અને વહીવટીતંત્રને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા હિન્દુ જાગરણ મંચ દ્વારા અશાંત ધારો લાગુ કરાયેલ વિસ્તારોમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ જાગરણ મંચના જિલ્લા અધ્યક્ષ કૃણાલભાઈ ચાવડા, મુક્તાનંદ સ્વામી, સ્થાનિક આગેવાનો અને રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. કૃણાલ ચાવડા, હિન્દુ જાગરણ મંચ જિલ્લા અધ્યક્ષ. અશાંત ધારાનું વિસ્તૃત રીતે વર્ણન અને અશાંત ધારો શું છે લોકો જાણે, કાયદાને જાણે એ હેતુથી હિન્દુ જાગરણ મંચ દ્વારા જુદા જુદા વિસ્તારમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તંત્ર દ્વારા આ અશાંત ધારાનું ચુસ્તપણે પાલન કરાવાય અને એનો ભંગ ન થાય તેવી તંત્રને પણ વિનંતી કરવા માટે આ અશાંત ધારાનો અમલ કરાવવા માટે આ આરતીનું આયોજન કરવામાં આવેલું છે. અશાંત ધારો શું છે એની વિસ્તૃત માહિતી સમાજનો દરેક વર્ગ જાણે અને અશાંત ધારાનું ચુસ્તપણે અમલ થાય એ હેતુથી અને તંત્રને પણ અમારી વિનંતી છે કે એનું ચુસ્તપણે પાલન કરે એ આદેશથી, એ ઉદ્દેશ્યથી અમે હિન્દુ જાગરણ મંચ તરફથી વિવિધ ધાર્મિક સ્થાનો ઉપર મહાઆરતીનું આયોજન કરેલ છે.